હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગી ગયા છે સવારના 10:15, અને એઝ યુઝ્યુઅલ મોર્નિંગ રૂટીન બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને જીયાના આજે ઘણા દિવસ પછી, ઓલમોસ્ટ 4-5 દિવસ પછી આજે ફર્સ્ટ ટાઈમ સ્કૂલે ગઈ છે. હવે એને બહુ હવે સારું છે, વાંધો નથી. હજી રેશિસ થોડા થોડા છે, પણ તાવ નથી આવતો, એટલે શી ઇઝ ઓકે નાઉ. તો એને મેં આજે સ્કૂલે મોકલી દીધી છે. જાનું એની રેડી થઈને બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરીને રમી રહી છે, અને મારે પણ મોર્નિંગનું કામકાજ બધું ફિનિશ થઈ ગયું છે. અને હમણાં જો બહુ મસ્ત, હજી ગરમી તો કાલે હજી હું તડકાના વખાણ કરતી હતી, એ આજે આખી રાતથી વરસાદ આવતો હતો. જો વેધર ટેમ્પરેચર સારું છે, બહુ ઠંડી નથી, 17 ડિગ્રી જેવું છે, પણ વરસાદ આવે છે. તો વેધરનું બસ જો એવી રીતે ચાલે છે. અને યસ્ટરડે મેં ખમણી બનાવી હતી, તો એ મેં જરાક એક્સ્ટ્રા, લાસ્ટ ટાઈમ મેં બનાવી ને ત્યારે થોડીક એકદમ આપોમાપ થઈ હતી, પલાળીને મેં તો ઘણી બધી વધારે થઈ હતી. તો આજે પણ લંચમાં ચાલવાની છે, તો આજે લંચમાં મારે કંઈ બનાવવાનું નથી. અને બસ જો એવી રીતે શેડ્યુલ ચાલે છે. અને યસ્ટરડે મારે ઘણું બધું કામકાજ, જો કર્ટન મેં આગલા બીજા રૂમના કર્ટન જે સારા હતા એ વોશ કરીને ચડાવી દીધા, અને જે ઓલા રૂમમાં કર્ટનનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો, એ બધું કામકાજ થઈ ગયું. અને મેં લાસ્ટ ટાઈમ જે એક ઓનલાઈન શોપિંગ કરી હતી, તો એમાં મારે 2-3 વસ્તુ બહુ એક્સપેક્ટેશન પ્રમાણે નહોતી, તો એ મારે રિટર્ન કરવું હતું. તો એ રિટર્નનું મેં લેબલ વેબલ બધું લગાવી દીધું છે. અને હમણાં થોડીક વાર ફ્રી હતી, તો વિડીયો એડિટિંગનું કામકાજ એ બાકી હતું. યસ્ટરડે કંઈ કર્યું નહોતું, તો એ બધું ફિનિશ કરીને મેં કીધું અપલોડ કરી દઉં, એટલે એક કામ સાઈડમાં થઈ જાય, અને પછી મેં કીધું હું આજનો વિડીયો ચાલુ કરું. તો બસ એવી રીતે છે, આગળ આગળ જોતા રહો. અને આઈ કેન સી કે બહુ બધા નવા નવા વ્યૂઅર્સ વિડીયો જોઈ રહ્યા છે. તો આઈ રિક્વેસ્ટ યુ, ઇફ યુ એન્જોય વોચિંગ ધ વિડીયો, તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ. સબસ્ક્રાઈબ કરી દો ચેનલ, તો અમને પણ મજા આવી જાય. ગુડ આફ્ટરનૂન, બીજો વાગી ગયા છે બપોરના 3:45, અને હું નીચે આવી ગયું છું, કારણ કે જીઆના સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે. હજી ઘણા દિવસ પછી સ્કૂલે જાય છે, સ્કૂલ ઉપર લેવા જવાનું નથી, એ નીચે લેવા આવવાનું, એટલે આવી ગયું હતું. જાનવી સૂતી છે, અને અહીંયા જો એક કામ ચાલે છે. સમર ઉનાળો આવે ને, એટલે અહીંયા લંડનમાં બધે જાય તો જ્યાં ત્યાં બધે ખોદી ખોદીને બેસી જાય. આખો ફૂટપાથ આ બાજુ અને પેલી બાજુ, બે બાજુ ખોદીને આખો છે. ખબર નહીં શું કામ ખોદ્યો. એક હા, આઈ થિંક એક એક લેટર તો આવ્યો હતો, મને યાદ નથી, ગેસ લાઇનનું આવ્યું હતું કે પાણીની પાઇપ લાઇનનું કંઈક આવ્યું હતું. તો ખરા કે આખા એરિયામાં એ લોકો કંઈક ચેન્જ કરવાના છે. પહેલાં કંઈક એલ્યુમિનિયમની કે ખબર ને, સ્ટીલની કે એવી કંઈક હતી ને, હવે કંઈક પીવીસી કે પ્લાસ્ટિકનું કંઈક એવું ડિફરન્ટ મટીરિયલ આવે છે, એમાં એ લોકો સ્વિચ કરવાના હતા. તો હા, એ જ હશે મને લાગે, એનું જ કામ લાગે છે. તો લેટર આવ્યા હતા કે તમારા એરિયામાં આવશે તો અમુક ટાઈમ માટે તમારું એ પાણી કે ગેસ લાઇન પાઇપલાઇન કંઈક બંધ કરશે એ લોકો. તો એડવાન્સ નોટિસ માટે આવ્યું હતું. હજી અમારે આમ ઘર પાસે તો આવ્યું, ઘરમાં અમારા પાણી ક્યારે બંધ થશે એ તો કંઈ બતાવ્યું નથી. જોઈએ અહીંયા, એ જ છે, જો છે ને પાઇપલાઇન ને બધું ખોદીને બેઠા એ બધી બાજુ, એ જ કામ હશે. જો વેધર અત્યારે સવારમાં કેટલો મસ્ત તડકો, શું કહેવાય, વરસાદ નહીં હોતો ને અત્યારે બહુ ફાઇન તડકો આવી ગયો છે, મસ્ત, એકદમ મસ્ત વેધર થઈ ગયું છે. પંખીડા ટી 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 જો આવી ગયા. શું કરતી હતી જીવ? રેસ્ટિંગ. થાકી ગઈ હતી? ઓકે, હાઉ વોઝ યોર ડે ટુડે? ગુડ. તને થાક લાગતો તો સ્કૂલ? કેમ બેડ? એમની પણ તને તાવ આવતો તો મમ્માએ તને શું કીધું તું ઊભી રહે? તાવ આવે ને તો જ ટીચર ને આપણે કહેવાનું હતું કે ઘરે જવું છે તને સ્કૂલમાં. ઓકે, કાંઈ નહીં, કાલે હું ડેડિંગ કહીશ, ટીચરને કહેશે. ઓકે, બીજા સ્કૂલ બીજા ઘરે જાય ને, ઇટ ડઝન્ટ મીન કે આપણે ઘરે આવીએ. આપણને રીલી તાવ, બહુ વધારે તાવ આવતો હોય ને, ઇફ યુ રીલી ફીલિંગ બેડ, તો જ ટીચરને કહેવાનું. ઓકે, હું કાલ કહીશ ડેડીને, ટીચરને કહેતા આવશે. શું ખાધું બપોરે? હે, યાદ નથી? કાંઈ નહીં, હાલ. જો વાગી ગયા છે 6, અને આજે સાંજે મારે રસોઈમાં ખાલી શાક અને રોટલી જ બનાવતા, એટલે મેં મોડી મોડી રસોઈ ચાલુ કરી છે. આજે મેં બનાવ્યું છે ગુવાર બટાટાનું શાક,
અને રોટલી. તો જો શાક અહીંયા આગળ કુકરમાં ઓલમોસ્ટ ચડી ગયું છે, ત્રણ સીટી થઈ ગઈ છે, લોટ બંધ થઈ ગયો છે. અહીંયા છાશ માટે મેં દહીં કાઢી લીધું છે, બસ ફેરવું એટલી વાર. અને રોટલીનો લોટ ફિનિશ થઈ ગયો હતો બકેટમાં, તો મેં કીધું લોટ ભરી લઉં. જીયાનાને આજે સ્કૂલેથી આવીને તો એકદમ થાકેલી હતી, તો મેં કીધું તું ઘડીક સૂઈ જા. તો પહેલાં કીધું ને તો સૂતી નહોતી, પછી જાતે જાતે થોડીક વાર થઈને તો એને જાતે સૂઈ ગઈ. એટલે હજી આમ એકદમ કમ્પ્લીટલી સારું નથી, એટલે અમે ઘણા દિવસ પછી સ્કૂલે ગઈ એટલે થાક લાગે, તો એ શાંતિથી ઘડીક વાર સૂતી છે. અને જાનવીને ઘડી ટેબ્લેટ આપી દીધું છે, એટલે એ જપલાઈને બેઠી છે. તો મેં કીધું આપણા વધારે અવાજ નથી કરવો, ઘડીક વાર સૂતી રહીને તો ભલે સૂતી. એટલે મેં છાશમાં બ્લેન્ડરને ફેરવું નથી, મેં કીધું વધારાનો બીજો આ લોટ ભરવાનો છે અને વાસણ એ બધું કામકાજ કરી લઉં ત્યાં સુધી હમણાં વિજય આવી જશે. આજે મારે જો હું તમને છે ને કદાચ મેં લાવ વકાડો મંગાવ્યા હતા, તો એ વકાડો કદાચ તમને બધાને ન ભાવે, કદાચ તમને ન ભાવતું હોય ને, પણ આ હેલ્ધી બહુ જ આવે ને તમારે ખાવું હોય ને, તો હું એક રેસીપી આજે તમારી સાથે શેર કરવાની છું, એ વકાડોની ચટણી. તો જો હવે આ સેજ કદાચ પાકેલું હોય ને તો જ મજા આવે. સેજ મને આજે કડક લાગે છે, તો એવું હશે ને તો આજે નહીં, એક દિવસ વેઇટ કરું પાકવા દઉં. પાકેલું હશે ને તો કાલે હું એવોકાડોની ચટણી બનાવી અને તમારી સાથે રેસીપી શેર કરીશ. તો એ રીતે તમે બનાવીને ખાશો ને તો તમને નહીં ભાવતું હોય ને તો એ ભાવવા મળશે, તો તમે એ ટ્રાય કરી શકો. ને ચાલો મારો હવે થોડું ઘણું આજે કંઈ ચાર કામ બાકી છે એ કમ્પ્લીટ કરી લો. લાવો જાનુન ગ્રેપ્સ ખાઈ જાઓ, ખાઈ જાઓ જાનુન ગ્રેપ્સ. છે તો બેબી જેમ કરે છે. જાનુ હાઈફાઈ કરતો, ડેડી હાઈફાઈ કરતો. ચાઇ કરીને બહુ ગોલુસ આવું કાંઈ નથી કરું. જો 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 નોટંકી. ગુડ ઇવનિંગ. વાગી ગયા છે 7 અને અમે બધા જમવા બેસી ગયા છીએ. જી અને પણ જાગી ગઈ છે. આજે આપણે બને એવું છે ગુવાર બટેટાનું શાક, રોટલી છે, સેવ ખમણી છે, છાશ મેં પણ સેમ લઈ લીધું છે. અને જાનુને તો જો જાનુ રોટલી ને શાક ખાવાનું છો. બસ આજે હવે શિખંડનો લાસ્ટ ડે, જરાક જ વધ્યું છે. ચાલો બધા જમી લઈએ, બરાબર ને? હું આજે છે ને જી એના નીચે લેવા ગઈ ને, તો તમે જોયું અહીંયા બે બાજુ બધું ખોદેલું છે. હા, સેના માટે છે ખોદેલું? ઈ ગેસ ની નવી લાઈન નાખે. ઈ ઓલો લેટર આવ્યો તો ઈ જ છે ને. હા, હું ઈ જ થિંક કરતી હતી કે ગેસ ની ને પાણી ની નહીં, ગેસ ની નવી લાઈન નાખે. આઈ થિંક ઓલું પાણી ની પેલા શું કહેવાય, તાંબા પિત્તળ ની કેવી કઈક લાઈન્સ હતી, હવે પીવીસી ની નાખે છે. ગેસ ના ના, હવે પીવીસી ની. તમે લેટર જોયો? ગેસ ની છે. એમાં લાઈન પ્લાસ્ટિક ની પીવીસી ને એવું કઈક લખ્યું છે ને, રિપ્લેસ કરવાના છે એને. એવું કોણે કીધું? એમાં લખ્યું છે લેટર માં. અધરવાઇઝ હાઉ વુડ આઈ નો? છે ગેસ ની, હવે પ્લાસ્ટિક ની મેં ડિટેલ માં નથી જોયું. ગેસ ની વર રિપ્લેસ કરવાના છે ડેફિનેટલી, પાણી નથી. એવું છે, બરાબર. તો વાંધો નહીં, તમને આજનો વિડીયો જોવાની મજા આવી હશે. તો આજના વિડીયોને આપણે અહીંયા આગળ જ વિરામ આપી દઈએ છીએ. જો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો, આ મને બહુ જ બધા સબસ્ક્રાઈબરની જરૂરત છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ.